नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 4 ना गुजराती विषयना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे कदम 6 नो अभ्यास करीशु। प्रश्न नंबर 1, नीचेना वाक्यों में जे शब्द योग्य न लागे ते शब्द छेकी नाखो अने वाक्य फरीथी लखो। जोईए अहीं उदाहरण आपेलो छे। तो पहेलो सवाल आपणे जोईए, द्रેવવતે આકાશમાં હંસ જોયો અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો। તો જવાબ આવશે, દેવવ્રતે આકાશમાં હંસ જોયો અને તે ખુશ થઈ ગયો। બીજું, બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને કે તેથી પણ પહોંચ્યું એક સુંદર સરોવર પાસે। તો જવાબ આવશે, બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે। ત્રીજાનો જવાબ આવશે, બતકડું દુખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું। ચોથાનો જવાબ આવશે, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો અને અંદર કશુંક સળવળ્યું। અહીં જવાબ આવશે, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું। પાંચમું, રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી રશ્મિએ રસોડામાં ડોક્યું કર્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ચિત્રમાં રંગપૂર્ણી કરી ચિત્ર વિશે 5 વાક્ય લખો। તો જોઈએ અહીં આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે, તેમાં આપણે રંગ પણ પૂર્યો છે। તો આ ચિત્ર ઉપરથી આપણે 5 વાક્ય લખવાનો પ્રયત્ન કરીએ। જોઈએ, અહીં ચિત્રમાં એક વૃક્ષ છે, એક છોકરી વૃક્ષને પાણી પાઈ રહી છે, છોકરીના હાથમાં વૃક્ષને પાણી પીવડાવવા માટેનું એક સાધન પણ છે। ચિત્રમાં છોકરી વૃક્ષ પાસે ઊભી છે અને ચિત્રમાં એક મોટું ઘડાદાર વૃક્ષ પણ આપણને નજરે ચડે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ કદરૂપુ બતકડું વાર્તાને આધારે આપો। પહેલો સવાલ, કદરૂપા બતકે ઘર છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કેમ કર્યો? ઉત્તર, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તે તરતા નહીં। બીજું, હંસકન્યાએ કદરૂપા બતકને શું સમજાવ્યું? હંસકન્યાએ કદરૂપા બતકને સમજાવ્યું કે તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ। ત્રીજું, કદરૂપા બતકે હંસકન્યાનો આભાર શા માટે માન્યો? ઉત્તર, તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું, તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ। હવે તેને સમજાયું તેને બધા કદરૂપુ બતક કેમ કહેતા હતા, તેથી કદરૂપા બતકે હંસકન્યાનો આભાર માન્યો। ચોથું, બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કેમ કહેતા હતા? જવાબ, બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કહેતા કારણ કે તે બધાથી અલગ હતું, તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું। પાંચમું, જુવાન મરઘાએ કદરૂપા બતકને શું કહીને કાઢી મૂક્યું? જુવાન મરઘાએ કદરૂપા બતકને કહ્યું, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસૂરત છે, ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી, એમ કહીને કાઢી મૂક્યું। પ્રશ્ન નંબર 4, કૌંસમાંના શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। જુઓ, સાહિલ કહે છે, હેલો માનવ, કેમ છો, મજામાં? માનવ કહે, હા મજામાં, પણ સામાન્ય શરદી ઉધરસ અને તાવ છે। સાહિલ કહે, દવા લીધી કે નહીં? માનવ કહે, હા દવા લીધી, તો પણ તાવ રહે છે। સાહિલ કહે, તો પછી કોરોનાનો રિપોર્ટ કરાવી જો, એટલે સાચું નિદાન થાય। માનવ કહે, હા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો પણ નેગેટિવ આવ્યો। સાહિલ, સારું, હવે ગરમ પાણી અને ઉકાળો પીવાનું રાખજે। માનવ કહે, હા દવા અથવા ઉકાળો બંને ચાલુ રાખીશ, દવા અને ઉકાળો બંને ચાલુ રાખીશ, એવું આવશે અહીં, અને અથવાની જગ્યાએ અને આવશે। સાહિલ, સારું, સાચવજે અને આરામ કરજે। પ્રશ્ન નંબર 5, ચોરસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ અને જોડકા બનાવો। તો જુઓ, સુંદર તો એના માટેનો શબ્દ છે રૂપાળો, એવી રીતે વન તો જંગલ, આનંદ તો ખુશી, વૃદ્ધ તો ઘરડું, લાજ તો શરમ, દોસ્ત તો મિત્ર, પસંદ તો ગમતું, ખાય તો ખીણ, હરિયાળી તો લીલોતરી, શોખ તો આનંદ અને મજાક તો મશ્કરી। ત્યાર પછી જુઓ, ચકા સાથે રમતી, મીઠી વાતો કરતી, ગોળ ગોળ ફરતી, ઊંચે ઊંચે ઉડતી, ચી ચી કરતી, ગીત મજાનું ગાતી હતી।